હેલો મિત્રો, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. તો સવારના 8:30 થઈ ગયા છે અને અમે બધા ઉઠી ગયા છે. પ્રિયાંશી નહોતી ઉઠી, પ્રિયાંશી આગળ જ ઉઠી અને અમારી મમ્મી પ્રિયાંશીને રમાડે, મંજુ પોતા કરે. આજ આખી રાત મેં વર્યો ઝીણો ઝીણો, ધીરો ધીરો બહુ સારો વરસાદ થયો મારે, ધીરો 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 ચાલુ જૂતો. પાછો હોવારી ઠાવકો ઘડીક વાર આવે ગયો 6:30 વાગે ઢુકડો, ને બધું કામ ચાલુ છે. મારા પપ્પાનું કામ કરે કિચન ગાર્ડનમાં, આડાવરું કરે બધું. તો હાલો જોઈએ કામ કરે એ. મારા પપ્પા કરે કે આડાવરું કરે કામ કરો પા. ફૂટે જાય ને પછી કુંડિયા નાખી દેવું. બરાબર. આ કવાયર વાળું આવી રીતે કરે, કવાયર વાળું પેલા કરવાનું. હા, એલોવેરા આમાં મૂળ ફૂટવામાં કવાયર કોઈનું કામ કરે, દવાનું કામ કરે ને. એક કલાક એને સુકાવવા ન દે. આ કવાયર વાળું છે, કવાયર વાળું કરે અને પછી આમાં વીણ જાય. આમાં ખોટ દેવા એટલે લાગે જાય. હા, પછી આ મૂળ ફૂટકી આમાં લાગે જાય. એવા કેટલા વાવવાના? 1, 2, 3, 4, 5, 6. અને ઓલા કાંટા હોય, આ કાંઠે નાખવાના હોય. આ ડાયરું છે બીજી, આ ડાયરું કાંઠે નાખે. નાના નાના વેસ્ટેજ નહીં જાય, જાય આમાં કાંટા હોય એ કાપે નાખવાના. આમાંથી પછી મૂળ ફૂટે. આ 1 કેક્ટસમાંથી બનાવેલી છે મેં આ બધા. આમાં 1 કેક્ટસમાંથી કેટલાય થાય ને, આજે બનાવવા બધા. જુઓ, કેક્ટસ તો અમારા આગળના વિડીયોમાં તમે જોયું હશે, એમાં જો આવું મસ્ત ફૂલ આવે કેક્ટસમાં. કેક્ટસ પછી ક્રોપ્ટન ઓલામાં હવારમી વાવે દીધા, ક્રોપ્ટનનું ડાયરું કાપે ને એટલે કુંડિયામાં. આ મોટા કુંડિયામાં ક્રોપ્ટન ને બીજું એક છે, બે ક્રોપ્ટન છે અલગ અલગ. વનસ્પતિ ઘેરને ઘરને આંગણે વનસ્પતિ વાવો, એમાં ઓક્સિજન ભરપૂર માત્રામાં મળે. આ બધા ઓક્સિજન ને આ ભંડાર છે ઓક્સિજનનો. અને થોડીક માવજત કહે ને કે થોડા હે થોડે કી જરૂરત હે, થોડીક માવજત કરીએ ને એટલે આ દુનિયાનું આપણા સાંભુ વાતું કરે પ્રકૃતિ. આનાથી ચેતાવ્યા ગયા એ સારું, આવી કોરોના જેવી મહામારી આવે આનાથી ઢુકડું થવું જોઈએ આપણે બધા. કાંઈ જગ્યા ન હોય તો કુંડું છેલ્લે ઝીંકા ઝીંકા બોટલના બોટલ અધ્યુ થયું કાપે ને એમાં વાવે દો. તમે આપણું ઘર એક ટીકાટીક સુશોભિત લાગે ને ઓક્સિજનનું ઓક્સિજન કોઈ બી માંદા ન પડીએ. જો આ રીતના મારો પપ્પા જો આ ટીંગાડી દીધા, આમાં બધામાં વાવે કરી આખું કુંડી હોય ટીંગાડી દીધું. હા, ગાડવા જોયું ને તમે મારો પપ્પા કઈ રીતના કાંખાય કુંડિયામાં બધું અજે કરે. એક ઝાડવામાંથી 10 ઝાડવા બનાવી દે મારો પપ્પા. ફૂલ ઝાડ હોય કે ગમે એવું હોય જીવ હોય, યાર બધું એક એક જ લેવા હતા એમાંથી બધામાં જો દાદા બધા વા કરી દીધા. એ રીતના એ અટાણે જો આ રીતના ગ્લાસ છે એ ગ્લાસમાં વાવે દઈએ, પછી એ મોટા થાય એટલે કુંડિયામાં વાવી દઈએ, એમાં મૂળ ફૂટે જાય ને પછી. તો હાલો મંજુ કામ કરે જોઈએ. ઠામ વિસરવાનું કામકાજ હાલે મંજુનું. ત્યાં અટાણી પરમાં ઓન ડ્યુટીમાં છે ને તમે? ઓન ડ્યુટી
પછી તો નેવી રહ્યા ને હાલ નો ખેતર નું કામ કઈ નહીં કઈ મિત્રો રૂંઢાના ની હાનના હાળાસો થેગા અને આગળી હું ખેતીથી આગળી જ વયો આવા ખેતી ઘૂમરો મારવા ગયો તો માંડવી કીવી કુગી સોયાબી વાવ્યા હતા તો એ કીવા કોઈ ગયા તો એ હાઈ ક્લાસ કમ્પ્લીટ માંડવી નીકળી ગઈ અમારે વાવેતરે મસ્ત થયા એ તો તમે આગળના વિડીયોમાં જોયા છે અને ના પવન એટલો ઉતો તે હું વિડીયો ન શૂટ કરે ગયો કારણ કે પવનનો જ અવાજ આવે મારો અવાજ તો આવે નહીં પવન એ બહુ હે આપણે ખેતરમાં જઈએ એટલે પવન હોય એક માઇક આવે જાય ને પછી આપણે ખેતરના વિડીયો બનાવશું કે ખેતી રે અમારે કઈ રીતના માંડવી છે ને કામ હે એવું હે માઇક લગભગ ત્યાં માઇક કાલે આવે જશે તો કાલે જ આપણે જો ખેતી ઘૂમરો મારવા જવું તો અમારું ખેતરને માંડવી કેવી ફૂગી કઈ જારી વાવીએ એ બધું ખબર પડે જશે તો કામ છે આજ મેનુમાં હાનના છોલે ભટુરે તો હું આગળ ખેતીથી આવ્યો તે મને આગળ ખબર પડી કે છોલા ભટુરાનું પ્લાનિંગ છે છોલા એ નોખા છે અને ભટુરા એ નોખા ભટુરા આપણે પૂરી ટાઈપ હોય ને એને ભટુરા કહેવાય છોલા ભટુરા તો કાં છોલા ભટુરા બને બુ હા એ જો સોના બાપા મિકાતાથી બફાઈ ગયા મારા મામો છે એ છોલે બનાવવાના છે તો એ બનાવે હજટાણે બાપુ બનાવવાના હા બાપુ બનાવવાના છે તો મિત્રો છોલા મારા પપ્પા બનાવવાના છે એટલે તા આંગળીઓ સટવે દી છે છોલા બનાવે છે તો આંગળીઓ સટવે દી છે મારા પપ્પા એવું બનાવે ખાવાનું કારક કારક બનાવે મારા પપ્પા હાઈ ક્લાસ ખાવાનું બનાવે મારા મામાને ને વઘાર તો બહુ ઓછળ આવડે એનાથી વઘાર ગમે એ વસ્તુનો બહુ જ હાઈ ક્લાસ પડે આપણે પેટ ભરાઈ જાય પણ મન ન ભરાય એવું ખાવાનું બનાવે તો અમારે ખાવાનું બનાવવામાં અમારી હેલ્પ પણ બહુ કરે કારણ કે એને પણ શોખ છે કુકિંગનો એટલે તો અમારે હાજનું મેનુ છે છોલે ભટુરે બધાને ખાવા તો છોલે ભટુરે બનાવવાના છે તો એના માટે જે મોટા છાણા આવે એ પલાળવા હવારના મૂકી દીધા હતા તો ટાણે બાફવાના છે જે હું તમને બતાવવા કાબુલી છાણા તો આ છાણા છે એ ટાણે પલાળવા છે ત્યાં કરી લીધા મેવાને બાફી નાખું અને આ છે લોટ ભટુરે બનાવવા માટે મેંદાનો એ પણ છે હવારનો બાંધી લીધો હતો અને આખરી થોડીક વાર પછી જમવા પહેલાં પહેલાં પૂરીઓ બનાવી નાખું તો હાલો આને બાફે નાખીએ આપણે એમાં નાખ્યું બધું અહીંયા આપણે લાતા મરચાં ડુંગળી લીલા મરચાં લોહણ આદુ છોલે મસાલા છે એવામાં છોલે નાખવાના છે મારો પપ્પા મસાલો બધો એડ કરી દીધો મસાલો ટમેટા નાખવાના છે તો છોલે છોલે વઘાર લઈએ પછી કેવાક બને એ હાલો પછી વિડીયો દેખાડા તમને છોલે બનીને તૈયાર થઈ ગયા છે છોલે તો જુઓ સુગંધ એવી મસ્ત આવે અને આમાં બધો મસાલો મારો પાઈ એડ કરી દીધો સુપર ટેસ્ટી છોલે હાલો ભટુરે બનાવો હાલો તો ભરત છે એ ભટુરે બનાવે હું બનાવતી હતી તો મને કે લાવે હું બનાવવા પહેલાં તો એક બે ગોળીના મહિને શીખું પછી એને આવડે ગું
જો આ રીતના વર્તુળમાં આપણે કરવાનું, પછી આ રીતના વણવાનું, અહીં ધીરે ધીરે વણતું જવાનું, આવું થાય તો પાછો લોટ નાખી દેવાનો, થોડો થોડોક લોટ નાખે પાછો અહીં ભરવા દેવાનું, પાછું વણવાનું ચાલુ કરવાનું. આ રીતના વેણ આપવાનું, પછી આ ગોળ થાય કે ન થાય એ ન જોવાનું, આપણે એ આપણે જોવાનું જ ને, ગોળ થાય કે ન થાય. પછી એક આવો ડબરો લેવાનો, આ રીતના ડબરો લેવાનો, એને આમાં રાખવાનો હલકો હલકો, પછી એને વજન દે ના હલકો હલકો, સારી સાઈડનું આ હલકો વજન દે ને કાપે લેવાનું. એટલે આપણે જેવી આપણે તે ગોળ એવી સાઈઝ કરી ન શકીએ, એટલે આપણે જેવી ગોળ સાઈઝ જોતી હોય એવી સાઈઝ આપે છે. જો આ રીતના કારણ કે હવે જમવાનું પાછું મોડું થઈ જાય, એટલે પેલા એ ફટાફટ બનાવી લે. હું રસોઈ કરવા વર્ગાન તો મારે ખાલી 10 મિનિટ થાય, તે કાલે થી તો રોહોડું તમારું, કઈ વાંધો નહીં, 10 મિનિટમાં બતાવી દીજો બધું. ગમે એટલો લોટનો બાંધો મને આપજો ને. હા તો મારે ઘડી થાય થાય તે ઘડી. હા તે કાલે થી રોહોડું તમારું બિંદાસ, ઘેરે જઈજો રોહોડામાં. અત્યારે હું આવવાની ને, મારે એટલો બાંધો લોટનો હોય તો 10 મિનિટ થાય રોટલી કરતા, ભાઈ કલાક થયા રોટલી કરતી હોય. હા ખાતા 10 મિનિટ થાય. તો ભટુરે હજે બનાવવા થોડાક બાકી છે. આ મારા મામો હે તરવા માંડ્યા, હાઈ ક્લાસ એકદમ, કંઈ ઘટે નહીં એવા ઉફે ઉફે દડા જેવા થાય. એટલા કહી રહ્યા ને, આગળ બને જાય. છોલે પણ તૈયાર થઈ ગયા, ભટુરે પણ ભરાય ત્યાં અસરના વૈણા. હા મસ્ત વૈણા એકદમ ઉફે ઉફીને બધા દડા જેવા થયા. તો ખાવાનું રેડી છે, બસ એ વાલો જમે લઈએ કારણ કે બહુ જ બધાને ભૂખ લાગી.